તાળીઓ પાડતા રહેજો. આ જરાક આપણી સંસ્કૃતિ છે ને ટકાવી અઘરી, આખી પબજીની પેઢીને સંસ્કૃતિમાં લઈ જવી અઘરી બાબત છે. પણ એવડા એવડા યુવાન દીકરા દીકરીઓ છે, સુંદર મજાનું નૃત્ય રજૂ કરે છે. આપણી સંસ્કૃતિ છે એ ટકી રહે એ ખૂબ જરૂરી છે. માણસ છે એ આજે ખબર છે બધાને કે મોબાઈલ આરે કન્ફર્ટ છે, ગાડી આરે કન્ફર્ટ છે, મકાનમાં રૂમમાં જ્યાં જ્યાં ત્યાં દરેક ભૌતિક વસ્તુ છે એમની આરે કન્ફર્ટ છે. માણસ છે એ માત્ર માણસ સારે જ કન્ફર્ટ નથી. એટલે દરેક માણસ છે માણસ વચ્ચેનો અંતર વધતું જાય છે. હમણાં હમણાં લેટેસ્ટ સર્વે થયો, સર્વેની અંદર એવું થયું કે વિશ્વની સૌથી ધનાઢ્ય દેશ છે એ સ્વિટ્ઝરલેન્ડ છે. બધાને ખબર છે જ્યાંના સફાઈ કામદારનો 2.5 લાખ રૂપિયા ભારતીય ચલણમાં કહેવાય એવડો મોટો પગાર છે. છતાં પણ આજે વિશ્વની અંદર બીજા નંબરે આપઘાત છે એ માત્ર ને માત્ર સ્વિટ્ઝરલેન્ડમાં થાય છે. જાપાન છે એ આપઘાત કરવામાં પહેલા નંબરે છે અને બીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડ છે. એટલે આ સંસ્કૃતિની જરૂર છે એમના માટે કે આજે વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યો છે. વિશ્વ આખાની અંદર જો તમે બજેટ ઉપાડો આખા વિશ્વનું, તો આખા વિશ્વના બજેટની અંદર દર 10 રૂપિયામાંથી 9 રૂપિયા છે એ યુદ્ધ પાછળ, એટલે કે સશસ્ત્ર સરંજામ ખરીદવા માટે ખર્ચાઈ જાય છે. સંરક્ષણ પાછળ એમનું બજેટ જાય છે અને 1 રૂપિયો એજ્યુકેશન પાછળ. એટલે આપણી જે સંસ્કૃતિ છે અથવા તો જે જીવવા માટે માણસ 1 રૂપિયો ખર્ચે છે અને મરવા માટે 9 રૂપિયા ખર્ચે છે, એ જ પરિસ્થિતિમાં અત્યારે આ સંસ્કૃતિની જરૂર છે. કે આ સંસ્કૃતિ છે એ માણસને જીવતા શીખડાવે છે. દરેક માણસ છે આજે ટેન્શન સ્ટ્રેસની અંદર જીવનારો માણસ છે. મેક્સિમ ગોર્કી નામના કોઈ તત્વચિંતક છે, એ અમેરિકાની અંદર ગયા, એમને ગાઈડ છે એ ફેરવતા હતા. ફેરવતા ફેરવતા એમ જોયું કે આ મારી રાઈડ છે, આ મારો કસિનો છે, આ મારું ડાન્સ બાર છે, આ છે, આમાં એટલા ડોલર છે, આની ટિકિટ છે એટલી બધી. એટલે મેક્સિમ ગોર્કી છે એ ગંભીર થતા ગયા. એટલે ઓલા ગાઈડે પૂછ્યું કે તમને સમજાતું નથી, તમે ગંભીર થતા જાવ છો, હું એટલું સમજાવું છું કે કેટલી કરોડો રૂપિયાની આ અમે રાઈડો વસાવી છે અને તમે ગંભીર થાવ છો. એટલે એમ કીધું કે હું બધું સમજું છું, એટલા માટે હું ગંભીર થાવ છું. એટલા માટે કે આ બધું જોઈને મને એમ થાય કે અમેરિકા દુઃખી બહુ લાગે છે. એનું કારણ છે કે માણસને એન્ટરટેનમેન્ટ કરવા માટે, એન્જોય કરવા માટે, આનંદ કરવા માટે પણ ખર્ચો કરવો પડે. અને આપણી પરંપરા કેવી હતી કે માત્ર ઢોલીને હરણાઈ આવી જાય અને ચોકની અંદર વગાડવા માંડે ને રમવા માંડો, તો એ કસિનોમાં જેટલી મજા આવે એટલી જ મજા આપણને અહીંયા રમવાની આવે છે. એ આપણી આ સંસ્કૃતિ છે કે વગર ખર્ચે મફતમાં આનંદ મેળવવાની જે મજા છે એ આપણી આ મજા છે, આપણી પરંપરા છે. એવો આપણો સુંદર મજાનો પાછો આપણે છાયા રાસમંડળનો દાંડિયા રસ છે. આપણી સાદી ભાષામાં દંડિયારહ જે આપણી પરંપરા છે એ દંડિયારહ હવે પાછી રજૂ કરવાની છે. તો તમામને વિનંતી છે ફરીથી એક વખત યાદ કરાવી દઉં, જે ભાઈઓને ઉમંગ અને આનંદ આવે અને એમને આનંદ વ્યક્ત કરવો હોય તો આનંદ વ્યક્ત કરવા માટે ગોર કરી શકે અને જે કંઈ એમાંથી ફંડ થાય એ ફંડ છે એ આ વિસાવડા ગામ છે એના ઉત્કર્ષ માટે, એમના સારા કાર્યો માટે વપરાશે. એટલે ફરીથી હું યાદ કરાવું. આપણી વચ્ચે એવા જ સંસ્કૃતિના રખેવાળ એવા રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ ઉપસ્થિત છે. એમનું પણ વિસાવાડા અને આ કેશવાલા પરિવાર છે એમના આંગણામાં હૃદયપૂર્વકનું સ્વાગત છે. અને ફરીથી આપણે આપણો રાસ છે જે છાયા રાસ મંડળનો આપણો જે અને શૌર્ય રાસ માત્ર ને માત્ર આખા ગુજરાતની અંદર ભક્તિ રાસ છે, પ્રેમ રાસ છે, પણ શૌર્ય રાસ હોય એવો ગુજરાતનો એકમાત્ર આ રાસ મંડળ છે અને એ આપણી મહેરની પરંપરા છે, આપણા પોરબંદરની આપણા વિસ્તારની પરંપરા છે. એવો આપણી દંડિયા રહે મહેરનો મણિયારો રાણાભાઈ અને એમનું ગ્રુપ મુરવાતા. Thank you.
ભગતની વાત સુણી વિંજાત ભગતની વાત સુણી અને શીશ સૌનું ઝુકતું હતું એ આવે કસોટી આકરી છતાની મુજનું ન તૂટતું હતું અંતે વિભુને વેકુતીજી દ્વારિકા કરવી પડી તો ઇતિહાસમાં કઈ મેરની એવી અમારું વાતું પડી એ જેવી અમારું વાતું પડી ઈ